नमस्कार, हूँ जासमीन। अब तक बुलेटिन में आपनું स्वागत करू छું। समाचार ની શરૂઆત માં જોઈએ મુખ્ય સમાચાર। મોદી હે તો મુમકિન હે, 8 વર્ષમાં ભારત બન્યું વિશ્વ ભાગ્ય વિધાતા। બરડો ડુંગર નવું સિંહ સદન બનશે, પ્રોજેક્ટ લાયન હેઠળ સિંહની સીમા વધશે, યોજનાને ટૂંક સમયમાં અંતિમ ઓપ અપાશે। રાજકોટના પોલીસ કમિશનર તરીકે ચાર્જ રાજુ ભાર્ગવે સંભાળ્યો। તો હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। 26મી મે 2014 નો દિવસ વિશ્વ ગુરુ બનવામાંથી રહેતા ભારત માટે એક નવો સૂર્યોદય લઈને આવ્યો હતો। ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર બાળપણમાં ચાવેચી પરિવારનું ગુજરાન ચલાવવા મદદરૂપ થનાર નરેન્દ્ર દામોદર દાસ મોદી નામના એક વ્યક્તિ વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા। આ ક્ષણ હિન્દુસ્તાન માટે જાણે ભાગ્ય વિધાતા બની ગઈ। આજે વડાપ્રધાન પદે મોદી 8 વર્ષ પૂરા કરી રહ્યા છે। આ 8 વર્ષમાં ભારતની દિશા અને દશામાં પરિવર્તન આવ્યું છે। વૈશ્વિક સંગઠનમાં જે ભારત પાછલી હરોળમાં બેસી વિશ્વના બીજા નેતાઓના સૂચનો સાંભળી માથા હલાવતું હતું અને હામાં હા પુરાવતું હતું, તે ભારત આજે પ્રથમ હરોળમાં બેસી સલાહ આપતું થયું છે અને કોઈ પણ દેશની અવડચંડાઈ કે દાદાગીરી સામે અવાજ ઉઠાવતું થયું છે। મોદીના નેતૃત્વમાં દેશમાં આટલું મોટો પરિવર્તન આવશે તેવું 135 કરોડ ભારતવાસીઓએ સ્વપ્ન પણ વિચાર્યું ન હતું। પોરબંદર નજીકનો પ્રસિદ્ધ બરડો ડુંગર ટૂંક સમયમાં સિંહનું નવું સત્તાવાર નિવાસસ્થાન બનશે। વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટ લાયન હેઠળ સરકારે બરડો ડુંગરમાં સિંહોનો વસવાટ વધારવા માટેની યોજનાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે। આગામી દિવાળી બાદ આ યોજનાને અમલી બનાવાશે। હાલ પણ બરડામાં સિંહોની ઉપસ્થિતિ છે, પણ હવે અહીં સુવિધાઓ વધારવામાં આવશે। છેલ્લા 50 વર્ષથી બરડો ડુંગર સિંહનું બીજું ઘર હશે તેવું કહેવાય છે, પણ આ ડુંગરને સત્તાવાર રીતે વન વિભાગ દિવાળી પછી સિંહનું ઘર બનાવશે તેમ વન વિભાગના સૂત્રોએ કહ્યું છે। રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર 2 દિવસ પહેલા ગાંધીનગર આર્મ્ડ યુનિટના વડા રાજુ ભાર્ગવની નિમણૂક કર્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો રાજુ ભાર્ગવે આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસના તૂટેલા મોરલ અને કથળેલા કાયદા વ્યવસ્થા તેમજ પોલીસની ખરડાયેલી છાપ સુધારવા સહિતના અનેક પડકારો વચ્ચે કામ કરવાનું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ તમામ બાબતે અભ્યાસ કરી ઝડપથી સોલ્યુશન લાવવામાં આવશે તેમ કહી આ તમામ પડકારોને પહોંચી વળવા રાજકોટની પ્રજાનો સાથ સહકાર મળી રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। રાજકોટની જનતાને આશ્વાસન આપું છું કે સ્વચ્છ અને પારદર્શક પોલીસિંગ કરીને બનાવશું તેમ તેઓએ ઉમેર્યું હતું। સૌથી પ્રથમ તો આપ સૌના ખૂબ ખૂબ આભાર કે આપ લોગ આજે અહીંયા હાજર થયા છો અને અમારી જોઈનિંગને કવર કરી રહ્યા છો, આપનો બહુ બહુ આભાર। મારી નિમણૂક ક્યાં પોલીસ કમિશનર તરીકે થઈ છે એ બદલ સરકારના હું આભારી છું અને જે ઉમેદથી મને આ મૂકવામાં આવેલા છે હું આ બધાને આશ્વાસન આપું છું અને આપને મારફતે પણ રાજકોટની તમામ જનતાને પણ આશ્વાસન આપવા માગું છું કે અમે એક સ્વચ્છ અને પારદર્શિકતા પોલીસિંગ કરીને બતાવીએ અને જે જે પડકારો આપે ઉલ્લેખ કરો છો એ પડકારોના કેવી રીતે એનો ઉકેલ લાવવાનો છે એ અમે બધા સાથે મળી આપને આપના સહયોગથી આપના સહકારથી રાજકોટની તમામ જનતા સાથે મળીને આપને આ ઉકેલો આ પડકારોના ઉકેલ લાવવાની કોશિશ કરીએ છીએ। પ્રાથમિકતા શું છે આપની? દેખીએ, દરેક પોલીસિંગમાં સૌથી પ્રથમ જે પ્રાથમિકતા છે એ કાયદો અને વ્યવસ્થા છે। આપણે જાણીએ છીએ કે આવતા 6 મહિનામાં ચૂંટણી પણ આવવાની છે। આ ચૂંટણીને મધ્યલક્ષી જે પણ આપણી કાયદો અને વ્યવસ્થા આવતા તહેવારો એના અંદર બધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે ઉપરાંત ક્રાઇમની પરિસ્થિતિ, ક્રાઇમ જે પણ આપનો ક્રાઇમ, યાર મને આપ એટલું ટાઈમ તો આપજો કે મને થોડા ક્રાઇમની ક્રાઇમ અને જે રાજકોટની બીજી પરિસ્થિતિઓ છે એને સમજવામાં અને એને ક્યાં આપણે એના ક્યાં ઉકેલ લાવી શકાય એને સમજવા એના પ્લાન કરવામાં થોડા મને સમય લાગશે, પણ મને ઉમેદ છે કે આ બધા કાયદો વ્યવસ્થા, ક્રાઇમ પછી આપનો ટ્રાફિકનો જે એક દરેક વખતે એક મોટો પડકાર રહે છે અને ઘણા બધા સિટીનો જે પ્રમાણમાં ફેલાવા થયા છે, નવા નવા રોડો ફ્લાયઓવર બની રહ્યા છે એનાથી જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે એના એક હું નહીં એ નહીં કહેતા કે તમામ સોલ્યુશન હું લાવી શકું, પણ જે પણ આપણે કોશિશ કરીએ કે જે પણ આપણે સોલ્યુશન મળી શકે લાવી શકાય એ બધી પ્રયત્નો અમારી તરફથી કરવામાં આવશે। સાથે આપ લોકોને પણ એ ખ્યાલ છે કે 29 તારીખે પોલીસ હેડક્વાર્ટરમાં આપનો
નવા બાંધકામ જે થયા છે, ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બીજા રહેઠાણના મકાનો, એના ઉદ્ઘાટન થવાના છે. બપોરે 12 વાગે એ કાર્યક્રમ છે. એમાં શ્રી અરવિંદ રેયાણી સાહેબ મુખ્ય અતિથિ છે અને હું આપ સૌને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપું છું. આપ લોગ આ કાર્યક્રમમાં ફોર્મલ ઇન્વિટેશન પોલીસ તરફથી મળશે, પર આજે વ્યક્તિગત મારા આપ સૌને આમંત્રણ છે કે આપ લોગ આ કાર્યક્રમને કવર કરો. અને 12:40 પર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ત્યાં વર્ચ્યુઅલી આપને સાથે આ કાર્યક્રમમાં જોડાવશે અને આનો વિધિવત ઉદ્ઘાટન કરશે. સર, એક સવાલ છે, કરેક્ટિવ મેઝર્સ રિસેન્ટ પાસ્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ સીબીડીટી એ બેંકોને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે હવે કોઈપણ મોટી રકમ 20 લાખથી વધુ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા વ્યવહારો માટે પાન અથવા આધારની વિગતો આપવી પડશે. ઉપરાંત તમારા માટે કરંટ એકાઉન્ટ ખોલવા માટે આધાર અથવા પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. નવા નિયમો તમામ બેંકો અને પોસ્ટ ઓફિસમાં લાગુ થશે. આગામી 28 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જસદણના આટકોટ ખાતે KD પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલના ટ્રસ્ટીઓ પ્રમુખ તેમજ સર્વે સ્ટાફ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ વિશે આ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા અને તેમજ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બુગરાએ વિશેષ માહિતી આપી હતી. નરેન્દ્રભાઈની જે પ્રેરણા છે અને પૂજ્ય મોરારી બાપુએ હોસ્પિટલનું જ્યારે ભૂમિપૂજન કર્યું હતું ત્યારે આ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રના ગ્રામ્ય લોકો માટે આરોગ્યનું મંદિર તો બનશે, પરંતુ 28મી તારીખના લોકાર્પણમાં નરેન્દ્રભાઈને સાંભળવા માટે એને સન્માનવા માટે સૌરાષ્ટ્રમાં લગભગ 150થી વધારે સંતો, સૌરાષ્ટ્રના સૌ રાજકીય આગેવાનો, ગુજરાતના સૌ રાજકીય આગેવાનો, સૌ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આદરણીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આદરણીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ, મુંજપરા સાહેબ, સ્ટેટના સૌ કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યો, સંસદ સભ્યો, સૌ આગેવાનો, જિલ્લા ભાજપના અધ્યક્ષો, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને સૌરાષ્ટ્રના લગભગ 35-36 જેટલા સમાજના સૌ આગેવાનો, પાટીદાર સમાજના સૌ ટ્રસ્ટીઓ આગેવાનો, પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાના સૌ આગેવાનો અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના દરેક જ્ઞાતિના લોકો, અને હું માનું છું કે 150થી વધારે અલગ અલગ જગ્યાના સૌરાષ્ટ્રના સાધુ સંતો મહંતો, આખું સૌરાષ્ટ્ર અહીંયા ઉપસ્થિત થવાનું છે, એવું દ્રશ્ય 28 તારીખે આપને જોવા મળશે. અને અમારો અંદાજ છે કે 3 લાખ લોકો માટે અમે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખી છે ટ્રસ્ટે, અને આખો કાર્યક્રમ સંપૂર્ણપણે આ ટ્રસ્ટના દ્વારા સંચાલિત થાય છે. મારે આજે આપને કહેવું છે કે આ કાર્યક્રમમાં એક પણ જગ્યાએ કોઈ સરકારી બસ કે કોઈ વ્યવસ્થાનો દુરુપયોગ કરવાનો નથી, અને ક્યાંય કોઈ વ્યવસ્થા સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં લેવામાં નથી આવી. અમે લગભગ 250-300 બસો ST પાસેથી બાંધી છે, એના માટે પણ અમારા કાર્યકર્તાઓ અને ટ્રસ્ટે એડવાન્સમાં પૈસા પણ ભરી આપેલા છે. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં એક પણ વ્યવસ્થા સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં લેવામાં નથી આવી. ટ્રસ્ટ અને દાતાઓના માધ્યમથી આ સૌરાષ્ટ્રનું આટલું મોટું ચેરિટીનું કામ આ સૌરાષ્ટ્રના ગરીબ લોકો માટે થવાનું છે, ત્યારે સૌરાષ્ટ્રના સૌ લોકોને મીડિયાના માધ્યમથી અને ગુજરાતના સૌ લોકોને નરેન્દ્રભાઈ મોદીના સન્માન કરવા માટે અને ગરીબ લોકોના આરોગ્યના યજ્ઞમાં આહુતિ આપવા માટે, અમને આશીર્વાદ આપવા માટે, શુભેચ્છા આપવા માટે પધારવા આ પટેલ સેવા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે હું સૌને ડૉક્ટર ભરત બોઘરા આમંત્રણ આપું છું અને સૌને વિનંતી કરું છું કે આવો 28 તારીખના આરોગ્યના યજ્ઞમાં નરેન્દ્રભાઈનું જે સૂત્ર હતું, સૌનો સાથ સૌનો વિકાસ, ત્યારે એમાં હું ઉમેરો કરીશ કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સારવાર, સૌ સ્વસ્થ રહે એ પ્રકારનું આયોજન આપણે બધા ભેગા મળીને કરીએ. 4.5 વર્ષ પહેલાં જસદણ વિસ્તારમાં એક સભા લેવા માટે આવ્યા હતા અને આપ સૌ સમજીએ છીએ કે કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં પણ રૂબરૂ પ્રવાસ સાહેબનો નથી થયો, ત્યારે 4.5 વર્ષ પછી આદરણીય મોદી સાહેબ આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખૂબ લોકોના ફોન આવે છે સાહેબનું સન્માન કરવા માટે, ખૂબ લોકોનો ઉત્સાહ છે, ખૂબ લોકોનો કન્ફર્મેશન પણ આપ્યું છે અમને. હું માનું છું કે લગભગ 2000 કરતાં ખાનગી બસોનું આયોજન થયું છે, વિસ્તારમાંથી લોકોના સમાચાર આવે છે. 5000 જેટલા જે પ્રાઇવેટ વાહનો છે, યુટિલિટી, ટેમ્પા એ પ્રકારના, એનું આયોજન થયું છે. અમારા આજુબાજુના ગામડાઓમાંથી તો એક ગામમાંથી 50-50, 60-60 ટ્રેક્ટરો ખેડૂતો ભરીને આવવાના છે, અને ફોરવ્હીલ ગાડીઓ તો લગભગ 10-11 હજાર જેટલી, અને બાકીની પ્રાઇવેટ વ્યવસ્થામાં. એટલે હું માનું છું કે 3 લાખથી પણ વધારે લોકો અલગ અલગ વ્યવસ્થા, અમને મેં આ માહિતી આપી એટલી તો અમારી પાસે રજિસ્ટ્રેશન થયું છે, એટલા લોકોએ અગાઉથી જાણ કરી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લગભગ 15-20 હજાર હોર્ડિંગ્સ લોકોએ સ્વયંભૂ માર્યા છે, ત્યારે લોકો સ્વયંભૂ આવે છે. અને હું આપને કહું કે આ એક પણ જગ્યાએ ક્યાંય વાહન ખર્ચ,
કે કોઈ વ્યવસ્થા અમે નથી કરી, લોકો સ્વયંભૂ પોતાની જાતે આ બધી વ્યવસ્થા કરીને અહીંયા ઉપસ્થિત રહેવાના છે. આ વિસ્તારના લગભગ 5000 બેનો કળશ અને શ્રીફળ લઈને નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવાના છે. એટલે અલગ અલગ લોકો એક ઉત્સાહ સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી ગામડામાંથી ટ્રેક્ટરો શણગારી નાળિયેરના પાન આંબાના પાન બાંધી ડીજે અને ઢોલ નગારા સાથે અહીંયા રેલીઓ લઈને આવવાના છે, એ પ્રકારનો માહોલ આ વિસ્તારમાં છે. ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની સાથે સાયબર ઠગાએ પણ માજા મૂકી છે. સાયબર એલર્ટનેસ ન હોય એવા ઓડિયન્સને ટાર્ગેટ કરીને ભેજા બાજુ નવું કિમિયો અજમાવી રહ્યા છે. એમાં પણ વડોદરામાં તો સાયબર ઠગાઈ હદ વટાવી ગઈ છે, કારણ કે ગત 1 મેથી 15 મે સુધીમાં સાયબર ફ્રોડની 5 મોટી ફરિયાદો નોંધાઈ છે. આ ઠગાઈનો ભોગ બનનારામાં વડોદરા શહેરના જાણીતા વકીલથી લઈને શ્રમિક મહિલા સુધીના લોકો સામેલ છે, તેમજ 27 લાખથી વધુની રકમ ગુમાવનારાનો વારો આવ્યો છે. તો નોટબંધી અને ત્યારબાદ કોરોના કાળમાં 3 વર્ષમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઘણું વધ્યું છે. આની સાથે સાયબર ઠગ પણ લોકોને છેતરી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં લોકોએ વિદેશ પ્રવાસથી લઈને ગેમ શોમાં ઇનામ લાગવાની લાલચ આપી છેતર્યા છે, જેમાં જાણીતા વકીલનો પણ સમાવેશ થાય છે. હાલ સરકાર સાથે કોઈ પણ રીતે છેતરપિંડી અથવા તો ગેરરીતિ આચરતા લોકો હરકતમાં આવી છે, તેને લઈને આવકવેરા વિભાગ અને જીએસટીની ટીમ દવાએ બોલાવી રહી છે. અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. એક સાથે 35 થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતા ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે. આંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે સમગ્ર વિગત? દેશની અર્થવ્યવસ્થા બેઠી કરવા માટે દરેક ઉદ્યોગોની સાથે દરેક વિભાગ તનતોડ મહેનત કરી રહ્યું છે, પરંતુ ઘણા ખરા એવા લોકો છે, ઘણા ખરા એવા ઉદ્યોગો છે કે જે સરકારને જે કરની આવક થવી જોઈએ તે કરવામાં ઘણા ખરા અંશે ચીટિંગ કરતા હોય છે, છેતરપિંડી કરતા હોય છે અને બોગસ બિલિંગ જેવા જે પગલાઓ છે તે ભરતા હોય છે. તેને ધ્યાને લઈ સરકારે એક સ્પષ્ટ વાત અને સ્પષ્ટ એક નિર્દેશ જાહેર કર્યો છે કે આ પ્રકારના કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં ન આવે, જેને ધ્યાને લઈ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારતમાં સેન્ટ્રલ જીએસટી અને ઇન્વેસ્ટિગેશન વિંગ અને સાથોસાથ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ જીએસટી ઇન્દોરની ટીમ ભાવનગર ખાતે ત્રાટકી હતી, કારણ કે મધ્યપ્રદેશમાં જે બોગસ બિલિંગ જે કૌભાંડ આવ્યું તેની જે લિંક છે તે સીધી ભાવનગર સુધી પહોંચી છે અને 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે આજ વહેલી સવારથી એશિયન ગ્રેનિટો સિરામિક પર કહી શકાય કે જે 40 થી વધુ જગ્યાઓ જે તેની જે છે સમગ્ર ગુજરાતમાં તેના ઉપર આવકવેરા વિભાગના દરોડા પડવામાં આવ્યા છે અને 200 થી વધુ અધિકારીઓ જેમાં રાજકોટની ટીમ પણ સહભાગી થઈ છે અને આ સર્ચ અને સર્વેની કામગીરીમાં જોડાય છે. ત્યારે મુખ્યત્વે હિંમતનગર ખાતે આવેલી ફેક્ટરી કડીકલોલ ખાતે આવેલું જે યુનિટ છે તેના ઉપર અને જે કંપનીના પ્રમોટર્સ છે જેમના માલિકો છે તેમના ઉપર પણ દરોડા પડ્યા છે. ત્યારે અત્યારે હાલ જે વાત સામે આવી રહી છે તે વાત છે કે ખૂબ જ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો બહાર આવે તો નવાઈ નહીં. સિરામિક ઉદ્યોગ ઉપર આવકવેરા વિભાગની તવાઈ બોલાવવામાં આવતા જ અન્ય જે કંપનીઓ છે તેનામાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં એ વાત સ્પષ્ટ છે કે કેટલા બેનામી વ્યવહારો એશિયન ગ્રીનટો દ્વારા કરવામાં આવેલા છે. જી જી મારું સમગ્ર વિગત બદલ આપનો આભાર. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલ આરએમઓ તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલ દ્વારા અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતા ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરી છે. આ મામલે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવરાજ. જી ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? જે બિલકુલ, અમદાવાદ સાયબર ક્રાઇમે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. જે રીતે ડિટેક્શન કર્યું છે તે અંગે જો વાત કરવામાં આવે તો અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર આવેલ યુએન મહેતા જે હોસ્પિટલ છે તેના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો કૌશિક બારોટ નામના જે આ તબીબ હતા તેણે અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા હતા અને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મારફત યુએનસા હોસ્પિટલ ખાતે સારવાર લેવી એ હિતાવહ નથી તે પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હતા, જેના કારણે પ્રજા પણ ગેરમાર્ગે દોરાતી હતી અને તેઓ ક્યાંક ને ક્યાંક જે યુએન મહેતા હોસ્પિટલ હતી તેની બદનામી થઈ રહી હતી, જેના આધારે હોસ્પિટલના ડાયરેક્ટરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
નોંધાવી હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમે આરએમઓ જે કૌશિક બારોટ છે તેની ધરપકડ કરી છે. ખાસ જે રીતે કૌશિક બારોટની ધરપકડ બાદ પૂછપરછમાં જાણવા મળ્યું છે તે આધારે અલગ અલગ વિવિધ એકાઉન્ટ્સ આ કૌશિક બારોટે બનાવ્યા હતા અને તે એકાઉન્ટ્સના માધ્યમથી આ તમામ પ્રકારની પોસ્ટ કરવામાં આવતી હતી, જેના લીધે યુએન મહેતા કોલેજ જે યુએન મહેતા હોસ્પિટલ છે તે બદનામ થઈ રહી હતી. સાથોસાથ જે આ આરએમઓ છે તેણે અલગ અલગ મોડસ ઓપરેન્ડિઝનો પણ ઉપયોગ કર્યો હતો, જેમાં અલગ અલગ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિના નામે રાખવામાં આવ્યા હતા, જેથી ખરેખર આ સમગ્ર કરતૂત પાછળ કોણ જવાબદાર છે તે સરળતાથી ન ગોતી શકાય. સાથોસાથ એક એપ્લિકેશન પણ આ આરએમઓએ રાખી હતી, જે થકી પોતે જ્યારે વાત કરે ત્યારે અવાજ સામેવાળી વ્યક્તિને કોઈ યુવતી વાત કરતી હોય તે પ્રકારનો અવાજ સંભળાય. આ તમામ એપ્લિકેશનનો પણ ઉપયોગ આરએમઓ દ્વારા કરવામાં આવતો હતો. તમામનો ઉપયોગ ફક્ત આ જે હોસ્પિટલ છે તેની આબરૂ કાઢવા માટે, તેને બદનામ કરવા માટે આ પ્રકારનું કાવતરું રચવામાં આવતું હતું. ત્યારે ખાસ અમદાવાદ સાયબર ક્રાઇમે આ રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની ધરપકડ કરી છે. ખાસ આ પ્રકારનું કૃત્ય કરવા પાછળનું કારણ શું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ મહત્ત્વપૂર્ણ બાબત છે કે જ્યારે હોસ્પિટલનો તબીબ જ આ પ્રકારની કરતૂત આચરે ત્યારે ચોક્કસ હોસ્પિટલ તંત્ર કોની ઉપર વિશ્વાસ કરે, લોકો ખરેખર કેટલો વિશ્વાસ રાખે હોસ્પિટલ તંત્ર ઉપર તે મોટો સવાલ છે. ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાઇસા ગોપાલભાઈ સોની નામની 2.5 વર્ષીય બાળકી હોટેલના બીજા માળે આવેલા રૂમ નંબર 201 માંથી નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. સગાઈના પ્રસંગમાં આવેલા પરિવારમાં કરુણ ઘટના બનતા કલ્પાંત સર્જાયો છે. અગાઉ 6 મહિના પહેલા પણ આ જ હોટલની રૂમમાં રૂમ નંબર 404માં ઘટના બની હતી, જેમાં 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારે અગાઉ જ્યારે ઘટના બની ત્યારે 3 હોટલના સંચાલકોએ બારીમાં ગ્રીલ નાખી દેવાનું જણાવ્યું હતું, પરંતુ 6 મહિના બાદ પણ ગ્રીલ નખાઈ નહીં હોવાથી વધુ એક ઘટના બનતા ચકચાર મચ્યો છે. પાઇન વિન્ટા હોટલ એક બેબી બીજા ફ્લોરેથી નીચે પડી ગઈ છે, લગભગ 2:15-2:30 વાગ્યા આસપાસ. ઘટના તો અમને ખ્યાલ ન હોય ને, ઉપર રૂમ બીજા ફ્લોરે હતો, રૂમની અંદર એ લોકો હતા, અમે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતા, એટલે અમને એકચ્યુઅલ આઈડિયા નથી કે કઈ રીતે બન્યું. એમ બુક નથી કરાયો, એ લોકોનું ફંક્શન હતું 60 મેમ્બરનું, એને રૂમ હમસ તો ફ્રેશન અપ માટે આપ્યો હતો. ના, એ લોકો બધા હોસ્પિટલ લઈ ગયા. એ હોસ્પિટલ મેં તપાસ કરાવી, એમ કીધું તબિયત સારી છે, સીટી સ્કેન આવે છે, સીટી સ્કેનમાં ગયા છે, પછી 100% તમને કહીશ. હા, એ હવે હું તપાસ કરાવી લઉં, મારે અમુક નિયમ જાણવા પડશે, અમુક ફાયરના એવા નિયમ હોય છે કે ભાઈ એક જગ્યા ઓપન પણ રાખવી પડે કે રૂમની અંદર ફાયર થયું તો માણસ ત્યાંથી બહાર દોડીને નીકળી શકે એવું, છતાં અહીંયા ગ્રીલ જાળીની ફિટ આપણે કરાવી નાખશું એ રીતનું હવે વિચારીએ. એ તો અમને ખબર ન હોય ને, રૂમની અંદર એ લોકો હતા, રૂમ બંધ હતો. સીટીસીવીમાં જોવું પડશે એમાં કેવી રીતે પડી, રૂમની બહારનું દેખાશે, રૂમની અંદર કેમેરા ના હોય. હા, ફાયર એનઓસી છે. ઈડર તાલુકાની મલ્ટી સ્પેશિયાલિટ નવીન નિર્માણ પામેલ કેએચ હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય અને સાબરકાંઠા સાંસદની હાજરીમાં નવીન હોસ્પિટલ દર્દીઓની સારવાર અર્થે ખુલ્લી મૂકવામાં આવી. ખાસ સુવિધાઓથી સુસજ્જ અને આધુનિક મશીનરી, આઈસીયુ, ઇમરજન્સી, ઓપરેશન થિયેટર સહિત 100 જેટલા બેડ અને સેન્ટ્રલ એસી સાથે નિર્માણ પામેલ હોસ્પિટલ 24 કલાક દર્દીઓની સારવાર કરશે. આજે ગુજરાતના ખૂબ મોટા સહકારી આગેવાન એવા ખેમાપાના યાદમાં એમના નામ સાથે જોડાયેલી કેએચ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મારે આવવાનું થયું છે. આ વિસ્તારની અંદર ખૂબ સારી એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોટા નગરોમાં મળે એ જ પ્રકારની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારના હોસ્પિટલનું નિર્માણ થયું છે. અને એક આખી ખૂબ તજજ્ઞોની ટીમ, ડૉક્ટરોની ટીમ અહીંયા કામ કરવાની છે ને, ભાઈ અશોકભાઈ અને સતીશભાઈ સૌ સાથે મળી અને આ વિસ્તારની સેવા કરવા માટે, અને એમને મને ખાતરી પણ આપી કે અમે ખૂબ રિઝનેબલ ભાવે દર્દીઓની સારવાર કરવાનો હેતુ ખેમાબાનું નામ જોડાયું છે, એટલે સ્વાભાવિક અમારા મનની અંદર ખૂબ સારી રીતે સારી અદ્યતન સારવાર
खूब सस्ता ने राहतना दरे थाय ए प्रकारनो अमारो प्रयत्न रहेशे। अने शुरुआत में ज आ शुरुआतना प्रसंगे ज 25 जेटली सर्जरीओ बिल्कुल निःशुल्क करवानी पण एमने जाहेरात करी छे। हूँ एमने पण अभिनंदन आपूँ छूँ। प्रभुदास भाई अने आखी डॉक्टरोनी टीम आवता समय में एमना त्यां आवेलो कोईपण दर्दी होय खूब ज हसता मोढ़े जाए कुटुंबीओना मोढ़ा उपर पण हास्य रेलाय ए प्रकारनी सेवाओ अहींथी प्राप्त थाय एवी शुभेच्छाओ पाठ। चोमासु शुरू थाय ते पूर्वे ज राजकोट जिला पंचायत अने राजकोट जिला वहीवटतंत्र द्वारा लोकोनी सुरक्षा अने सलामतीने ध्याने लई विविध अधिकारीओने जवाबदारी सोंपवामां आवी छे अने प्री मॉन्सून कामगीरी पण शुरू कराई छे। त्यारे कोई पण अनिच्छनीय घटना न बने ते माटे राजकोट जिला पंचायत तंत्र सज्ज थयुं छे। अने आ तके जिला विकास अधिकारीए अब तक साथे वातचीत करता जणाव्युं हतुं जे रीते कामगीरी हाथ धरवामां आवी रही छे तेवो तेमनो संपूर्ण सहयोग अने सहकार आपशे। તેઓએ જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારની તકલીફની અનુભૂતિ થતી હોય તો તેઓ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક સાધે, કારણ કે 1 જૂનથી કંટ્રોલ રૂમ રાજકોટ જિલ્લા પંચાયત ખચેરી ખાતેથી ચાલુ રહેશે। મોન્સૂન પ્રી મોન્સૂન કામગીરીના લીધે આપણે અહીંયા જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગ થઈ ગઈ છે। આ મિટિંગમાં બધા પ્રાંત મામલતદાર ટીડીઓ હાજર હતા। જિલ્લા પંચાયત તરફથી પણ જે છે આપણે ગામવાઇઝ ઓર્ડર કરી દીધા છે। આમાં તલાટી છે, ગ્રામસેવક છે, વિસ્તરણ અધિકારી છે, આ બધાના અલગ અલગ જગ્યાએ જે છે અમે દર વર્ષે જેવી રીતે ઓર્ડર કરીએ છીએ કરી દીધા છે। બધા જ આપણે કંટ્રોલ રૂમ પણ જે છે 1 તારીખથી બધા ચાલુ થઈ જશે। આના લીધે કોઈ પણ જગ્યાએ એવો હોય જે પહેલાં 2-4 વર્ષમાં કોઈ પણ બાળનો થયો હોય કે કોઈ બીજી જગ્યાએ પણ ઇસ્યુ પણ થયો હોય તો એ પણ જે છે આના આપણે ધ્યાનમાં રાખીને બધું તૈયારી રાખીએ છીએ। આના સાથે સાથે જે છે સ્વચ્છ ભારત હેઠળ પણ જે છે આપણે ગામડાઓની સફાઈ જે દર વખતે પ્રી મોન્સૂન પહેલાં કરતા હોઈએ છીએ એ પણ આપણે અત્યારે ચાલુ છે। આના સાથે સાથે જે જાડી ઝાંખરા રોડ રસ્તાના એ કામો પણ છે એ પણ આનું પણ સાફ સફાઈને બધું અત્યારે કામ ચાલુ છે। સાથે સાથે આપણે નાની સિંચાઈને આપણે જે જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ યોજનામાં જેટલા ચેક ડેમ અને તળાવ બના એ છે આની પણ સાફ સફાઈને પણ બધું ચાલે છે। તો એવી રીતે આપણે પ્લાનિંગ કરીએ છીએ, કરી લીધી છે અને આપણે પણ જે છે તારા ટીડીઓ સાથે રિવ્યૂ પણ કરીએ છીએ તો આમાં કોઈ ઇશ્યુ નથી। એન્ડ જે પણ કોઈ પણ એવો ઇન્સિડન્ટ બને તો વી આર ફુલી પ્રિપેર્ડ ફોર ઇટ। તાલુકાઓથી તાલુકામાં જેટલા અમારા રેઝિડન્ટ છે ત્યાંથી અમારે એક જ અપીલ છે કે ઇમરજન્સી ડિઝાસ્ટરના લઈએ કોઈ પણ વખતે બની શકે છે। આનો કોઈને પહેલાં જે છે મતલબ આપને સૂચના પણ આપવામાં આવે તો જે પણ સૂચના આવે આપણને ફોલો કરો। કોઈ પણ સિચ્યુએશનમાં જે છે અમારા તાલુકાના જે છે ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે આને કોન્ટેક્ટ કરો, મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસ, પ્રાંત ઓફિસને કોન્ટેક્ટ કરો ને આ કોન્ટેક્ટમાં કોઈ હિચકિચાવટ કરવાનું નહીં ને જે તંત્ર આપને જે સૂચના આપે છે, જે સજેશન આપે છે, જે ગાઈડલાઇન આપે છે આનો અક્ષરશ ફોલો કરવાની વધારે જરૂરિયાત હોય છે। કેમ કે ઘણી પણ વખતે મના કરતા હોય કે તમે આ રસ્તા ઉપરથી નહીં જાઓ, પાણીનો વહે છે, લોકો જાય અને છેલ્લા વર્ષે એક ઇન્સિડન્ટ પણ બન્યો હતો તો લોકો પાણીમાં વહી જાય। રાજ્ય સરકાર દ્વારા એલપીજી ગેસ ડીલરોને પુરવઠા વિભાગના પરવાના લેવામાંથી અને રિન્યુ કરાવવામાંથી મુક્તિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ। જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા એલપીજી ડીલરોને પુરવઠા વિભાગમાંથી પરવાના લેવાની અને રિન્યુ કરાવવામાંથી મુક્તિ આપતો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય બેઠકની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। જી વાત કરીએ તો ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્મેન્ટના કાયદા વર્ષ 1981 હેઠળ એલપીજી ડીલરોને ખાસ કરીને જે ગેસ સિલિન્ડર છે તેને વેચવાના, વિતરણ કરવાના જે કાયદામાં પરવાનો લેવામાં આવતા હતા પુરવઠા વિભાગમાંથી, આ કાયદામાંથી તેઓને મુક્તિ આપવામાં આવી છે, સાથોસાથ હવે રિન્યુ કરાવવામાં પણ તેમને મુક્તિ આપવામાં આવી છે। જે તકે આ જે છે કાયદાનો લાભ એ રાજ્યના 1000 જેટલા એલપીજી ડિસ્ટ્રીબ્યુટરને મળી રહેશે। જી જી પ્રતિપાલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુમુલ દ્વારા ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સુરત અને તાપી જિલ્લામાં 1.5 લાખ પશુપાલકોને ફાયદો થશે અને દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા કિલો ફેટમાં ₹730 મળતા હતા, જે વધીને 740 મળશે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરી તરફથી ભેંસના દૂધમાં 10 રૂપિયા જેટલો વધારો, એટલે 730 રૂપિયા હતા એના 740 રૂપિયા કરવામાં આવ્યા છે।
નિયામક મંડળના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને કર્કશોપયોગના વહીવટને કારણે છેલ્લા ચાર મહિનામાં લગભગ 45 રૂપિયા જેટલો કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને તાપી અને સુરત જિલ્લા સાથે જોડાયેલા 2,50,000 પશુપાલકોને લગભગ જે રીતે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એને કારણે આવનાર દિવસોમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. સતત ચિંતન મનન અને સારા વહીવટને કારણે આ શક્ય બન્યું છે. અને ખાસ કરીને સુમૂલના નિયામક મંડળ સતત પશુપાલકોની સેવામાં જે રીતે છેલ્લા 4 મહિનામાં 45 રૂપિયા જેટલો માતબર વધારો કર્યો છે એને કારણે પશુપાલકોમાં આનંદ છે. મેટોડા ગામે રસ્તા પરથી ધૂળ ભરવા બાબતે ઝઘડો કરી જીવલેણ હુમલો કરનારી ઘટના સામે આવી છે. 3 વ્યક્તિ દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ ના કરવા માટે ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા ત્યારે ડોક્ટરે તમારે સારવારની જરૂર નથી, તમે ઘરે જાઓ આમ કહીને રજા આપી દીધી હતી. તેથી પીડિત વ્યક્તિએ આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. મારું નામ મુકેશભાઈ બાલાભાઈ જોજીતરા, ગામ મેટોડા. એ 24 તારીખે હું 5 થી 6 ના ગાડે મારા ખેતરે ગયો હતો. અહીંયા ખેતરે ગયો હતો તે રસ્તા ઉપર જેસીબી હાલતો હતો. જેસીબી હક્કાભાઈનું જેસીબી હતું. એ જેસીબી વાળાને મેં ના પાડી, ભાઈ તમે રસ્તામાં ન આખો સાઈડમાં આખો કીધું. તો એને મેં બંધ કરાવી દીધું. પછી બંધ કરાવી દીધું અને હક્કાભાઈને એને ફોન કર્યો. ફોન કરીને હક્કાભાઈ આવ્યા ને મારી વાત કરી. મને કહે અહીંયા ક્યાં તારા બાપનું છે, કે ગમે અહીંયા આખું તારા થાય કરી લે. એટલે મેં તોય જેસીબી વાળાને બંધ કરાવી દીધું. પછી 1/2 કલાક થઈને તા એ કોપીઓ લઈને આવ્યા. કોપીઓ લઈને આવ્યા ને આવ્યા ભેગા જ 3 જણા આવ્યા. એ તઈને એનો જેસીબીનો ડ્રાઈવર એ ચારે ચાર હું જેવો બેઠો તેવો મને ઊભો થવા ન દીધો. મેં ધોકાને પાઇપથી ધોકાવા વારી કરવા અહીં મારા ગરામાં આમ દબી દીધું હતું. આ બે હાથમાં બધે હબડ્યો, હરકો કરી માર્યો. મારા છોકરાને બહુ માર્યો. પપ્પા પપ્પા રાયડું નાખ્યા કહી દીધું. તોય ન ઉભા રહ્યા, ધોકાવ્યા વારી જ કહી દીધું મને. હોસ્પિટલે એની રીતે જ એના એની ગાડીમાં મને લઈ ગયા. એની એની રીતે જ એની ગાડીમાં મને લઈ ગયા. અને અહીંયા એને ડૉક્ટરને કીધું એ કે મોટરસાઇકલ સ્લીપ ખાઈને પડી ગયું આવી રીતે. અને મેં એને કીધું કે પછી આ હોસમાં આવ્યો ને એટલે મેં એને કીધું કે એ સ્લીપ નહોતી કાઢી. આ ભાઈએ મને અક્કુભાઈ અને આ બે ભાઈ 3 જણે થઈને મને ધોકાવ્યો છે. કે પછી અમે આ બધા મારા કાકાના છોકરાની આવ્યા અહીંયા, ત્યાં સુધી મેં ન કીધું. આયા પછી મોડકથી મારા કાકાના છોકરાની આવ્યા ને ગાડી લઈને લેવા મોટરસાઇકલ, એટલે એના ભેગો હું બેસી ગયો. બેસી ગયો પછી ઘરે આવ્યો. ઘરે આવીને પછી મેં મારા કાકાના છોકરાની ફરિયાદ કરવા ગયા. તો ફરિયાદ કરવા ગયા તો સડમતર ફરિયાદ કરવા ગયા એટલે અહીંયા 11 વાગે ગયા તો 11 વાગે બંધ હતું. પછી એને પડધરી ફરિયાદ કરી. પછી મને બહુ દુખાવો ઉપડી ગયો હતો એટલે મને ગાડી લઈને દવાખાને લઈ ગયા હતા, હોસ્પિટલ અહીંયા સરકારી સિવિલ હોસ્પિટલમાં. અહીંયા અમારો ફોટાના અંતે બધું પાડ્યું. હા, મને ધાક ધમકી આપેલી. મને કે તું ક્યાંય પોલીસ કેસ કરીશ ને તો તને કે અમે મારશું, કે વાળીએ તું નહીં આવીએ, કે આવી રીતે મને ધમકી મારી હતી એને. અને મારું મોટરસાઇકલ લઈ લીધો. મારું નામ સોજિત્રા પિયુષ, મારું ગામ પડોત્રી મેટોડા. આ મારા કાકા છે. મારા કાકાએ વાડી હતા અને એને ભરવારે જેસીબી ઓર હકુભાઈને એમ કીધું કે આ તમે ભરોમાં આવે, મારી જગ્યા છે, મારે બરધિયા બાંધવાની જગ્યા છે. એમ કરીને હકુભાઈ માઇના નહીં, મારા કાકાને માર્યા છે રાત્રે. મારા કાકા પછી પડોત્રી દવાખાને દાખલ થયા. ત્યાંથી પછી ફરિયાદ કરી હતી. ત્યાંથી પછી રાજકોટ આવ્યા સિવિલ હોસ્પિટલમાં. એ લોકોની જ ગાડી આવી હતી રાતે મેકવા. અને એ લોકો વારંવાર એમ કહેતા કે તમે સમાધાન કરી નાખો, જે ખર્ચો થયો ને અમે ખર્ચો તમને બધું આપી દઈશું. સમાધાન ન કરે પેલો સમાધાન કરી નાખે કે આમાં કાંઈ ન હોય ગયા. એમ કરીને પછી કાલે હું રાજકોટ પડોતરી ગયો. મારા કાકા પોલીસ સ્ટેશન હતા ત્યાં. એટલે મેં મારા કાકાને એવું કીધું કે આપણે કાંઈ કરવું નથી, આપણે કેસ જ કરી નાખો. અગર આ વારંવાર છે ને મેટોડામાં બધા લોકો મેટોડામાંથી બીએ છે આનેથી. અને જેની જમીન ખરાબ હોય ને એ આ લોકો વાલી લે અને ટ્રેક્ટરને ધોઈને એવું બધું ભરે છે. અમરેલી શહેરમાં આવેલા ગાયત્રી શક્તિપીઠમાં છેલ્લા 2 મહિનાથી વ્યંઢળોના વેશમાં આવીને ખુલ્લો આતંક મચાવી જાનૈયા પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી રહ્યાની ઘટના સામે આવી છે. મંદિરે નજીવા ચાર્જથી લગ્ન કરાવવામાં આવે છે, જેમાં વ્યંઢળોના વેશમાં આવી મન ફાવે તેટલા રૂપિયાની માંગ કરે છે. લોકો મોટી રકમ આપવા પહોંચી ન શકતા આજીજી કરે છે અને પોતાની પરિસ્થિતિ જણાવે છે, છતાં પણ માનતા નથી અને અભદ્ર વર્તન કરી લોકોને ડરાવે છે. અંતે તેઓ લોકો પાસેથી રૂપિયા પડાવીને જ રહે છે. હા, અમારે ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત. મારું નામ મેનેજિંગ ટ્રસ્ટી બાબાભાઈ રાજગુરુ.
हूँ आती निवेदन आपूँ छू के अमे सेवा के विविध प्रवृत्ति गायत्री परिवार मध्यम से करी थी घना संस्कारों हिंदू धर्म करी थी पैकीनों एक संस्कार लग्न संस्कार से आ खर्च वगरन समाज ने पोषण थाय गरीब मणसों ने पोषण थाय एवं लग्न संस्कार विधि अमे करी आपी थी। आ छेल्ला एक महीना थी दररोज अमारा लग्न होय आज नहीं आम आ वेंढळो तण आवे अने खूब धमाल मचावे से 5,000 रुपया 3,000 रुपया 4,000 रुपया आपो नहीं तो अमे अमरा कपड़ा ऊँचा करी से एवं खेल नाखे से आ गरीब मणसों त्राही में पोकारी गया से अमे विनती करी भाई तमे बहार निकलो पण निकलता नहीं अने धरार पैसा दे से एवं घणा गरीब कुटुंबों बधाय भेगा मळीने 200-500 काढीने 2-3 हज़ार आपेला से आ छेल्ले 2 दिवस पहला ले पटेलना लग्न था 5,100 रुपया माग्या एनी पाए नहोता एटले पछी छेवटे भाई बहु मेहनत करीने 1,100 थया तो ए पराणे 1,100 रुपया आपीने काढ्या। आवा छेल्ला एक महीनाथी सखत त्रास छे। आ 3 वेंढळो आवे छे। आनी पहला एक वेंढळ आवता था एने पण खूब पैसा लीधा अने दादागिरीनी भाषा वापरे से अशुद्ध भाषा वापरे से एटले बहनो जे आव्यो हो लग्न में ए बीकना मार्या कहे से कि पैसा आपी दियो अपने हैरान थाय से એની કરતાં એને આપણે વળાવવા આવીશી એટલે લગ્નવાળા ઘણા ગરીબ માણસો હોય છે બબેના ખિસ્સામાંથી પૈસા કાઢી અને આ લઈ જાય છે। આવો ત્રાસ અમારે છેલ્લા એક મહિનાથી દરરોજ છે તો આને માટે કોઈ સરકારથીમાં અમે પોલીસ સ્ટેશનમાં વગેરે ધ્યાન અરજી અહેવાલ કરી તો આ ધ્યાન આપે અને આનો બંદોબસ્ત કરે એવી અમારી વિનંતી છે। રાષ્ટ્રીય પરિવર્તન મોરચા, સામાજિક ભારત મુક્ત મોરચા તથા બહુજન ક્રાંતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે તારીખ 27મી સાંજે 5 વાગ્યાથી મણિયાર હોલ ખાતે રાષ્ટ્રીય સંયોજક વામન મેશરામની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય પ્રબોધન મહાસંમેલન યોજાશે। અબતકની મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળ વતી પ્રકાશ સિંધવે વધુ વિગતો આપી હતી। 27 તારીખના બામસે ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના માધ્યમથી રાજકોટ ગુજરાતમાં આવતીકાલે એટલે કે 27/5ના રોજ માન્ય બામ સાહેબના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશરામ સાહેબ 9 વર્ષ પછી રાજકોટમાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમ બહુજન નાયક અને નાયિકાના જયંતિના અવસર પર આ કાર્યક્રમ રાખેલ છે। જી, કાર્યક્રમમાં પ્રબોધન કાર્યક્રમ રાખેલ છે, મહાપુરુષોનો ઇતિહાસ ને એની બધી તમામ જાણકારી આપવામાં આવશે। કઈ જગ્યાએ છે, કેટલા વાગે છે? અચ્છા, આવતીકાલે અરવિંદભાઈ મણિયારા હોલમાં સાંજે 5 વાગે કાર્યક્રમ ચાલુ થશે અને રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે। અને આ સાથે તમામ જેટલા પણ એસટી ઓબીસી અને કન્વર્ટેડ માઇનોરિટીના જેટલા પણ લોકો છે એ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપે એવી હું અપીલ કરું છું। મારું નામ પ્રકાશ સિંધવ છે। જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલની પરિસ્થિતિમાં ભાજપની અંદરોઅંદરની લડાઈ ચરમસીમાએ હોય જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ તેમનો પરિવાર પીડાઈ રહ્યો છે, જેના માટે રાજકારણને બાજુમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બચાવવા માટે યુવક કોંગ્રેસ અને NSUI પ્રયત્નશીલ રહેશે। તેમજ ખાસ જોવા જઈએ તો ગુજરાત સરકાર રોજગારીની વાતો કરે છે, જ્યારે સરકાર દ્વારા ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 150 પરિવારની રોજગારી છીનવી છે, જે રજૂઆત હાલના મુખ્યમંત્રીને પણ યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા કરવામાં આવશે। આવનારી ભરતીમાં ઉમેદવારોની જે પ્રકાર એક પણ પ્રકારનો ભ્રષ્ટાચાર જો થયો તો યુવક કોંગ્રેસ અને NSUI ઉગ્ર આંદોલનમાં મંડાણ કરશે। આ અંગે વધુ વિગત આપવા માટે પ્રતિનિધિમંડળે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। 98થી હું પોતે સક્રિય છું, વાઇસ ચાન્સલર ડૉક્ટર કનુભાઈ માવાણી હતા ત્યારથી, ત્યારે હું NSUIનો પ્રમુખ હતો અને મારા સાથે બીજા હતા એ પણ NSUI અમારી સાથે હતા, ત્યારે અનેક આંદોલનો અમે કનુભાઈની સામે વિદ્યાર્થી સંગઠનમાં કર્યા છે, પણ કનુભાઈ હર હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્ને વાચા આપી છે। સારો પ્રશ્ન હોય તો એવું ન સમજે કે ભાઈ આ લોકો મારી અગેન્સ્ટમાં રજૂઆત કરવા માટે આવ્યા છે, સાચા પ્રશ્નને એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે। એ પણ ભારતીય જનતા પાર્ટીના વાઇસ ચાન્સલર હતા, છતાં પણ જેને સારું કામ કર્યું છે લોકશાહીની અંદર એ આપણે જાહેર મંચ ઉપર અને લોકો સમક્ષ મૂકવું જોઈએ, કોઈ પણ પાર્ટીનો માણસ હોય એ પછી ક્રમશઃ ક્યાંક ને ક્યાંક, પણ અત્યારના હાલની જે પરિસ્થિતિ છે એવું 56 વર્ષમાં કોઈ દિવસ બન્યું નથી। જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પ્રકારે કહીએ તો હાઇજેક સિસ્ટમથી અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચાલી રહી છે, જેમ કે હું આપને કહેવા જાઉં તો ઇન્ચાર્જ યુનિવર્સિટી કહી શકાય, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ ઇન્ચાર્જ, રજિસ્ટ્રાર મેઇન પોસ્ટ એ પણ ઇન્ચાર્જ, પરીક્ષા નિયામક એ પણ ઇન્ચાર્જ,
અને શારીરિક શિક્ષણ નિયામક એ પણ ઇન્ચાર્જ, જે મુખ્ય ભૂમિકા કહેવાય યુનિવર્સિટીના પાંચ પાયાની, એ પાંચે પાંચ પાયા ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યા છે. એ ચાલી રહ્યા છે એનાથી વિશેષ આપણે ઊંડાણપૂર્વકમાં જઈએ તો ભારતીય જનતા પાર્ટીની જે ઇન્ટરનલ જે લડાઈ છે, એ લડાઈની અંદર ક્યાંક વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે, કર્મચારીઓ પીસાઈ રહ્યા છે, અને રાજ્ય સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરે છે ગુજરાતની અંદર, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 100 કર્મચારીઓને છૂટા કર્યા, પ્લેસમેન્ટ કર્મચારીઓ જે કાયમી કર્મચારી ન કહી શકાય, અને હજી 40-50 કર્મચારીઓને છૂટા કરવાનો તખતો ચાલી રહ્યો છે. એ કર્મચારીઓ છે એ કોંગ્રેસની સરકારમાં નથી ભરાણા, ભારતીય જનતા પાર્ટીની જ સરકારમાં ભરાણા છે અને ભાજપની ભલામણથી જ ભરાણા છે. છતાં પણ અમે એને વખોડીએ છીએ એટલા માટે કે પાર્ટી બાજુ પર મૂકીએ. કોઈપણ માણસની રોજગારી છીનવાતી હોય ત્યારે એક પ્રબુદ્ધ નાગરિક તરીકે અને એક યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે કોંગ્રેસ પછી, ત્યારે જો આપણે ન બોલીએ તો એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ગળું દબાતું હોય એવું કહી શકાય. એટલા માટે અમે આ જે કર્મચારીઓને છૂટા કરવાની જે વાત ચાલી રહી છે એના વિરોધની અંદર અમે આગામી દિવસોમાં અમારા આદિત્ય સિંહ ગોહિલ, પ્રદેશ NSUI પૂર્વ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ સાધરિયા અને નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં આવનારા દિવસોમાં અમે આંદોલન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સામે કરશું. હવે હું તમને દાવા સાથે કહું છું કે 2 કે 3 વીકની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દેવા માટેની જાહેરાત વાઇસ ચાન્સલર કરવાના છે, અને એની અંદર ભ્રષ્ટાચારની ગંગોત્રીની જવાબદારી કોને સોંપવી એના માટે મુખ્ય 2-3 અધિકારીઓ અને બાકીના ભીમાણી સાહેબના નજીકના લોકોને જવાબદારી સોંપાઈ ગઈ છે. એ અમે તમને એડવાન્સ લખાવીએ છીએ પ્રેસમાં, એનો અમે સખત કરશે ત્યારે વિરોધ કરવાના જ છીએ. આ તમારા છાપાના માધ્યમથી એટલા માટે કહી છે કદાચ એને સદબુદ્ધિ આવે ન કરે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ તખતો તૈયાર થાય છે. દુઃખની બાબત એ છે કે 1.5 લાખનો આઈફોન લીધો તો વિદ્યાર્થી યુનિયને તો વિરોધ કર્યો, પણ ચાલુ સિન્ડિકેટે એક પણ સિન્ડિકેટ એમનો કીધું સાહેબ તમારે ફોન ન લેવો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ PGVCL દ્વારા શહેરની વર્તુર કચેરીમાં સિટી ડિવિઝન 2 હેઠળ આવતા મહિલા કોલેજ, પ્રદ્યુમનનગર, બેડીનાકા, ઉદ્યોગનગર, લક્ષ્મીનગર સબ ડિવિઝનમાં કુલ 41 ગ્રાહકોને તેમની પ્રામાણિકતા અને જવાબદારી સાથે 1 વર્ષ દરમિયાન દર મહિનાની 1-5 તારીખ અંદર વીજ બિલ ભરપાઈ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. PGVCL દ્વારા સૌપ્રથમ આવું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને સન્માનિત કરી તેમને પ્રોત્સાહિત કરવાનો દાખલો બેસાડ્યો છે. લોકોમાં જાગૃતતા વધે તેમજ ગ્રાહકોની પ્રમાણિકતાને પ્રોત્સાહન આપવા આ કાર્ય યોજાયો હતો, ત્યારે સમગ્ર કાર્ય વિશેની વિગતવાર માહિતી PGVCLના મુખ્ય ઇજનેર JJ ગાંધી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સૌપ્રથમ તો ગુજરાત સરકાર અને PGVCL ડિપાર્ટમેન્ટને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે PGVCLના જે ગ્રાહકો છે, જે બિલ જનરેટ થાય છે એને 1-5 તારીખ સુધીમાં નિયમિત 1 વર્ષ સુધી ભરે છે. રાજકોટ મહાનગરમાં આશરે 5.5 લાખ જેટલા કસ્ટમરો છે, ત્યારે એક સરાહનીય પગલું છે. અત્યાર સુધી ભરે તો પણ વાંધો નહીં અને ન ભરે તો પણ વાંધો નહીં, અને PGVCLની એક ઇમેજ છે કે નિયમિત બિલ ભરાતા હોય છે. પણ એ 5 દિવસમાં એ આખા ગુજરાતમાં સરકારે PGVCL ડિપાર્ટમેન્ટમાં નિર્ણય કર્યો કે જે લોકો પ્રમાણિક છે અને નિયમિત જે લોકો ભરે છે એમના ઘરે MD કક્ષાના અધિકારીઓ એમના ઘરે જઈને, ક્લાસ 1 અધિકારીઓ એના ઘરના જઈને ઘરે જઈને એનું સન્માન કરે, તો હું માનું છું કે આ સમાજમાં એક દાખલો બેસાડ્યો છે અને લોકોમાં એક PGVCLનો પણ ભય હોય છે. PGVCL જ્યારે કોઈ પણ એપાર્ટમેન્ટ કે કોઈના ઘરમાં જતું હોય ત્યારે સ્વાભાવિક લોકોમાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ આજે પહેલીવાર એવું છે કે ઢોલ તાશા નગારા સાથે આજે આવ્યા છે અને પરેશભાઈ વસા જગન્નાથ પ્લોટમાં પુષ્કર એપાર્ટમેન્ટમાં રહીએ છે. એમણે ખૂબ સારી રીતે દર વર્ષે પ્રમાણિકપણે એનું બિલ ભર્યું છે, ત્યારે આ સરાહનીય પગલું છે અને હું એને આવકારું છું. અમે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હમણાં સુધી તો જે ગ્રાહકો બિલ નથી ભરતા એના કનેક્શનની કાપવાની અથવા એમને નોટિસ આપવાની આવી જ કામગીરી કરી રહ્યા હતા. એક અલગ વિચાર અમારે MD સાહેબને આવ્યો કે જે લોકો ખરેખર ટાઈમે ભરે છે પૈસા, એને જો આપણે ક્યાંક ને ક્યાંક એમનું એવી રીતે સન્માન કરીએ તો એક સમાજમાં એક સંદેશો જાય કે એની પણ નોંધ લેવાય છે કે જે લોકો આ બિલ સમયસર ભરે છે.
તે પગલાના ભાગરૂપે અમે એવા અમારા એવું નિયમ છે કે 10 દિવસની અંદર ગ્રાહક બિલ ભરે તો કોઈ પણ પ્રકારનું એની પર DPC કે વ્યાજ નહીં લાગે, એટલે 10 દિવસ સુધીમાં સામાન્ય રીતે ગ્રાહકો ભરતા હોય છે. તો અમે એવું એનાલિસિસ કર્યું કે જે લોકો 5 દિવસની અંદર ભરે છે એ લોકોને આપણે આવી રીતે સન્માનીએ. તો 5 દિવસમાં આવા PGVCLમાં ટોટલ 619 ગ્રાહકો છે અને દરેક ગ્રાહકો દરેક શહેરમાં જિલ્લામાં જ્યાં પણ છે ત્યાં અમે એમને એમના ઘેર જઈને એમનું સ્વાગત કરીએ છીએ. સારો એક નિર્ણય આપણે PGVCL વાળાએ લીધો કહેવાય કે આવી રીતે આપણે બહુમાન કરીએ. અત્યાર સુધી તો કોઈ આવું સાંભળ્યું નથી કે આવા કોઈ પ્રોગ્રામ આ લોકો કરે. વ્યવસ્થિત ભરવાથી આપણને પણ ફાયદો થાય છે કે આપણે વ્યાજ નથી ભરવું પડતું, લાંબો ફાયદો તો પહેલાં એ છે આપણને જ. અને ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં બંધ થયું. સેન્સેક્સ 503 અંકમાં વધારા સાથે 54,250 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 144 અંકના વધારા સાથે 16,170 પર બંધ રહ્યો હતો. હાલબસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.